नमस्कार, आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દેવગઢ બારિયા તાલુકાના વિરોલ ગામમાં બે કૌટુંબિક ભાઈઓનો અમદાવાદ સેન્ટિંગ કામ કરતા મોત થયું છે. બંને યુવાનોના મોતને લઈને પરિવારના લોકો પર જાણે આબ તૂટી પડ્યું હોય તેમ આખા ગામમાં ગમગીનતા છવાઈ ગઈ છે. બંને યુવાનોના શવની રાહ જોઈ રહ્યા છે પરિવારના લોકો. આપણે જાણીએ છીએ, આજે સવારે અમદાવાદમાં એક દુર્ઘટના સામે આવી જ્યાં લિફ્ટ તૂટવાનો બનાવ બન્યો હતો. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે જે બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે ત્યાં લિફ્ટ તૂટવાના બનાવમાં બે ભાઈઓ, જે કૌટુંબિક ભાઈઓ છે, તે દેવગઢ બારિયા તાલુકાના હતા, જેમનું પણ આ દુર્ઘટનામાં મોત થયું છે ને જેના કારણે આખા ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. પરેશભાઈ નામકા ભાઈ ના એક મારું નામ છે. મારા સંબંધી ત્યાં હાડુભાઈ વિરોલ ગામમાં રહે છે. તો અમને એવી જાણ મળી કે આવીને અકસ્માતે ત્યાં અમદાવાદ કામે ગયા છે 1.5 મહિનાથી. તો અહીં આવીને બનાવ બન્યો છે કે પડી ગયા લિફ્ટ તૂટતા. અમે દોડીને વિરોલ ગામમાં આવ્યા છીએ. વિરોલ ગામમાં આવીને ત્યાં બધા ભેગા થયા, બધા આજુબાજુના ગામવાળાને બધા હગાવાળા બધા ભેગા થઈને પૂછ્યું કે આવીને બન્યું છે લિફ્ટ તૂટતા ત્યાં આગળ અકસ્માત રીતે આવીને. અને અમારા ત્યાં હાડુભાઈ છોકરાઓ ને પાછી ત્યાં મરી ગયા છે. એક છોકરો અને બે અહીંનો બીજો છોકરો છે, અશ્વિનભાઈ, સોમાભાઈ નાયક અને એક સોનમ કિરપણે જોઈએ છીએ. અને આપણા ગામવાળા બે ભેગા થઈને બેઠા છીએ. ડુંગર ફળિયાથી પરવીન શંકર બોલું. અમદાવાદ સેન્ટિંગ મેં 4 જણા અમારે અહીંયા જિલ્લા છે. અમે બેના મોત થઈ ગયા છે. હજી બે દિવસ એના વાકુંડલીના 3 છે. હવે એવો મેસેજ મળ્યો છે, ફોન આવ્યો, હવે અહીં લઈને આવે પછી ખબર પડે. ગામ વિરોધ ડુંગરફળી. મારું નામ સુરેશભાઈ લખાભાઈ છે. અમારા વિરોલની અંદર જે સોમાભાઈ મગનભાઈ નાયકના પુત્ર અશ્વિન કુમાર સોમાભાઈ, જેઓ અપરણિત છે, 3 બહેનો અને 3 ભાઈઓ હતા. એની અંદરથી 2 ભાઈ છે, 2 બહેનોના લગ્ન કરેલ છે, 1 બહેન કુંવારી છે. અને બાજુની અંદર બીજું પણ એના જ ભાઈ, કાકાના છોકરા, જે સંજયભાઈ બાબુભાઈ, જેઓના પિતા પણ હાલમાં નથી. એમની માતા વિધવા છે અને હાલની અંદર એમની માતા કાઠિયાવાડ મુકામે હોય. અને પોતાની દાદી, માં અને ભાઈ જોડે પુત્ર જ્યારે મજૂરી કામ અર્થે અમદાવાદ ગયા હોય ત્યારે આ જે ઘટના બની છે ખૂબ જ દુઃખદ ઘટના છે. અને એની સાથે એમના પરિવાર ઉપર બહુ મોટી આફત આવી પડી છે. અને બહુ જ ગરીબ પરિવારના આ સભ્યો હતા, જેથી કરીને અમારા ગામનો પણ જે શોકની લાગણી ખૂબ જ એ થઈ છે. અને તમામ અમે પણ એમ કે બહુ ચિંતાતુર છીએ અને આ ઘટના બની છે એનાથી અમે બહુ દુઃખી છીએ. મારું નામ સુરેશભાઈ લખાભાઈ વણકર છે. હું ગામ વિરોલનો વતની છું. હવે જે આ ઘટના બની છે મારા ડુંગર ફળિયા વિરોલની, સૌથી પહેલાં તો બહુ દુઃખદ ઘટના છે કે એક આદિવાસી પરિવાર હોય. અને સૌથી પહેલાં તો આ કેવું કે બાળકો જ્યારે એમણે નાનપણથી કાઠિયાવાડની અંદર સૌરાષ્ટ્રની અંદર ગયા અને કપાસ વીણી અને છૂટક મજૂરી કરીને જ્યારે બાળકો ઉછેર્યા, જ્યારે જે ટાઈમ એમને ખાવાનો ટાઈમ હતો રોટલા, એ પુત્ર આજે એમની આંખો સમક્ષ નથી. એથી અમને પણ બહુ મન દુઃખ છે, એના પૂરા પરિવાર માટે પણ બહુ મન દુઃખ છે. ને આ ખોટ ક્યારેય પૂરી શકાય નહીં. આવનાર સમયની અંદર આ બાબતે જો જે તે વ્યક્તિ જે કામ કરનાર હોય, કોન્ટ્રાક્ટર હોય કે જે પણ હોય, તેઓની નિષ્કાળજીના કારણે પણ કદાચ બનાવ બન્યો હોય એવું લાગે છે, તો આ બાબતે ઘટતી કાર્યવાહી કરે અને યોગ્ય તપાસથી અને એક ગરીબ પરિવારના જો મજૂર વગરને સાચો ન્યાય મળે અમે અપેક્ષા રાખીએ છીએ. સાથે સાથે